તે પ્રદેશમાં મામાનો જાદુ ચાલશે કે કેમ તે અત્યારે સવાલ ચર્ચાઈ રહ્યો હશે અને આવતીકાલે ખ્યાલ પણ આવી ગયો હશે કદાચ આ સમય સુધી કે મધ્યપ્રદેશમાં કોણ કોના પર સવાર થયું કઈ રીતનો માહોલ ત્યાં જોઈ રહ્યા છો આ સાથે સમીકરણો સેટ કરવાના પણ પ્રયત્નો અત્યારે હાથ ધરવામાં આવી રહ્યા છે કઈ રીતના પક્ષો વચ્ચેની ગતિવિધિઓ આપ જોઈ રહ્યા છો शिवानी जेम राजस्थान में एक सवाल छे कि राजस्थान में रिवाज बदलेगा कि नहीं तेमज मध्य प्रदेश ना नाथ कौन बनसे ते वात पण चर्चाई रही छे आप જોઈ શકો છો કે હાલ હવે કમલનાથ કોંગ્રેસ લીડર ના બંગલા ની બહાર ઊભા છે અને કેમ કે જ્યારે ઇલેક્શન પૂર્ણ થયું ત્યારબાદથી કમલનાથ પહેલી વખત અહીં આવ્યા છે હાલાકે અહીંયા તડજોડ ની જે રાજનીતિ છે તે રાજનીતિ નથી પરંતુ જે રીતે રાજસ્થાન માં કહી દેવામાં આવ્યું છે કે તમામ જે ધારાસભ્યો છે જીત બાદ તેમને એક જગ્યા પર લઈ જવામાં આવશે તે જ રીતે મધ્ય પ્રદેશ ની વાત કરવા तो मध्य प्रदेश नी अंदर पण कांग्रेसे स्टैंडिंग सूचना आपी दीधी छे के ज्यारे मध्य प्रदेश ना जे पण जे धारासभ्यो जे पण उम्मीदवारो छे जीते छे जीतथी तरत बाद तेमणे भोपाल आववानुं रहेशे ए आखरे कमलनाथना बंगले आवे के पछी कांग्रेस ऑफिस आवे परंतु जीत जीतना मेंडेट साथे बीजे क्यांय न जई अने मध्य प्रदेश मां आववानुं छे रही वात शिवानी मामाना जादूनी तो जो मध्य प्रदेश नी वात करवामां आवशे तो मध्य प्रदेश मां कंई पण चालशे तो आखरे मामानो जादू चालशे જેમ યુપીમાં વાત કરવામાં આવતી હતી કે યોગી મોદીની એક જોડી હતી મધ્યપ્રદેશની વાત કરવામાં આવે તો મધ્યપ્રદેશની અંદર પહેલા સૌથી પહેલા પાંચ વર્ષ પહેલા જે સત્તા હતા સત્તાનું જે સિંહાસન હતું તે કોંગ્રેસને મળ્યું હતું ત્યારબાદ તડજોડની રાજનીતિ થઈ અને ફરી એકવાર ભાજપ સત્તા પર આવી અને સિંહાસન પર શિવરાજ ચૌહાણ બેઠા સૌથી મહત્વનું જે ફેક્ટર અહીંયા માનવામાં આવી રહ્યું છે એ લાડલી યોજના માનવામાં આવી રહ્યું છે તેની સાથે જ મધ્યપ્રદેશને જીતવા માટે ભાજપે એડી ચોટીનું જોર લગાવી દીધું છે કૈલાશ વિજયવર્ગીયની વાત કરવામાં આવે કે પ્રહલાદ મોદીની વાત કરવામાં આવે કે નરેન્દ્રસિંહ તોમરની વાત કરવામાં આવે ભાજપે તેમના જે કેન્દ્રીય મંત્રીઓ છે સાંસદો છે તેને મધ્યપ્રદેશના મેદાનમાં ઉતાર્યા હતા તેના બે કારણો પણ હતા કે જો જીત થાય છે જો ભાજપની જીત થાય છે તો ચહેરો મુખ્યપ્રધાનના ચહેરામાં શિવરાજ ચૌહાણ સિવાય અન્ય કયા કયા ચહેરા હોઈ શકે તે પણ વાત હતી પરંતુ અત્યારની જો વાત કરવામાં આવે તો આખરે જીત કે હાર કોની થાય ત્યારબાદ ભાજપ હોય કે કોંગ્રેસ એ તેની પાર્ટી સ્ટ્રેટેજી નક્કી કરશે પરંતુ અત્યારે ભાજપની જો વાત કરવામાં આવે તો ભાજપ દ્વારા જે તેમની જે પેજ પ્રમુખની વાત હોય છે પેજ સમિતિની વાત હોય છે હાર જીતના સમીકરણની વાત હોય છે તો એ કયા કઈ બેઠકો પર ભાજપ જીત જીતી શકે છે તે વાત કરી રહ્યા છે ભાજપની વાત કરવામાં આવે કે કોંગ્રેસની વાત કરવામાં આવે બંને જીતનો દાવો કરી રહ્યા છે પરંતુ મધ્યપ્રદેશ સૌથી ઇન્ટરેસ્ટિંગ રહેશે એ ચોક્કસ શિવાની કહી શકાય કેમ કે કાટેકી ટક્કર અહીંયા જોવા મળી રહી છે જે શિવરાજ ચૌહાણની મામાની જે ઇમેજ હતી મામાની છબીથી ભાજપે હંમેશા પ્રોજેક્શન કર્યું એ જ મામાની છબી પર આ વખતે કોંગ્રેસ કોંગ્રેસે વાર કર્યો અને મામા એટલે કે મામા બનાવે છે મધ્યપ્રદેશની જનતાને એ પ્રકારની વાત થઈ અહીંના મહત્વના મુદ્દાની વાત કરવામાં આવે તો ઓબીસી આરક્ષણ સૌથી મોટો મુદ્દો રહ્યો છે જે પ્રકારે કોંગ્રેસે લાણી કરી કોંગ્રેસે પોતાના સંકલ્પ પત્રમાં કહ્યું કે જો અમારી સરકાર આવશે તો અમે ખેડૂતોના વીજ બિલ માફ કરીશું ખેડૂતોની પરનું જે ધિરાણ છે તે માફ કરવામાં આવશે રોજગાર આપવામાં આવશે અને સૌથી મહત્વનો જે મુદ્દો રહ્યો કોંગ્રેસ દ્વારા કહેવામાં આવ્યું કે 14% આરક્ષણ અત્યારે મધ્યપ્રદેશમાં છે પરંતુ કોંગ્રેસ સરકાર આવશે તો તે આરક્ષણને 27% લઈ જવામાં આવશે આ તમામની વચ્ચે આ તમામ પોકળા વચનો આપવામાં આવે છે તેવું ભાજપે કીધું કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહથી માંડી અને જે અનેક દિગ્ગજ નેતાઓ છે તેને મધ્યપ્રદેશમાં ભાજપે ઉતાર્યા ખુદ વડાપ્રધાને બેક ટુ બેક રેલીઓને સભા કરી એટલે કહી શકાય કે મધ્યપ્રદેશના નાથ કોણ બનશે શિવાની તેની પર સૌની નજર છે રાહ ફક્ત જોવામાં આવી રહી છે આવતીકાલે લગભગ અત્યારે 12 વાગ્યા સુધીમાં અડધું પરિણામ નામ છે તે ક્લિયર થઈ જશે અને જે દિગ્ગજ નેતાઓ છે તેમની જે કહી શકાય કિસ્મત એ હવે મતપેટીમાં છે અને સૌથી મહત્વની વાત એ છે શિવાની કે આ વખતે પણ મધ્યપ્રદેશનો વોટર છે તે મૌન છે અને જ્યારે વોટર મૌન હોય છે ત્યારે કઈ દિશામાં હાલાકે જો એક્ઝિટ પોલની વાત કરવામાં આવે તો એક્ઝિટ પોલની અંદર મધ્યપ્રદેશમાં ભાજપ સરકાર બનાવી રહી છે પરંતુ જો અંડરકરંટની વાત કરવામાં આવે તો આ જે સાયલન્સ છે એ હંગ તરફ અથવા તો કાંટે કી ટક્કર તરફ મધ્યપ્રદેશને લઈ જઈ રહ્યું છે બિલકુલ તો રાજસ્થાનથી અમારા સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ અને મધ્યપ્રદેશથી કિંજલ મિશ્રાએ આ માહિતી આપી આ વિશ્લેષણ આપ્યું અને આવતીકાલે અંદાજ આવશે ચિત્ર સ્પષ્ટ થશે કારણ કે ગુજરાતને લગોલગ આવેલા આ બંને રાજ્યોમાં કાંટાની ટક્કર છે એક્ઝિટ પોલના તારણો બંને પક્ષો માટે મિશ્રિત કહી શકાય પરંતુ હવે આવતીકાલે જ્યારે પરિણામો આવશે ત્યારે કોના પક્ષમાં સરકાર બનાવવાનું
મતદારોએ નક્કી કર્યું છે તે આવતીકાલે આ સમયે લગભગ સ્પષ્ટ થઈ જશે।